નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કેમેસ્ટ્રી વિષય આપણે અભ્યાસ કરવાનો છે. ધોરણ 10 પાસ કરીને, સારા માર્ક્સ પાસ કરીને બધા જ સાયન્સમાં એડમિશન લીધું છે, બધાને મોસ્ટ વેલકમ. હવે 11મું ધોરણ, એની અંદર કઈ રીતે એક્ઝામ પેટર્ન છે એની જરાક માહિતી આપી દઈએ. ધોરણ 11ની અંદર તમારે 3 એક્ઝામ લેવાશે, પ્રથમ સત્ર, દ્વિતીય સત્ર અને એક વાર્ષિક એક્ઝામ. પ્રથમ સત્ર, દ્વિતીય સત્ર અને એક વાર્ષિક, આ 3 પરીક્ષાઓમાં બધા વિષયમાં એક જ પ્રકારે પેપર સ્ટાઇલ છે. પ્રથમ સત્ર છે એમાં 50 માર્કનું પેપર આવશે, દ્વિતીય સત્રમાં 50 માર્કનું પેપર, વાર્ષિક 80 માર્કનું પેપર આવશે અને ઇન્ટરનલ એક્ઝામની અંદર 20 માર્કના પ્રશ્નો જે સ્કૂલેથી તમને આપવામાં આવશે અને બધી એક્ઝામ પણ સ્કૂલેથી લેવામાં આવશે, એટલે કુલ 100 માર્કનું પેપર થશે. સોરી, કુલ કેટલા માર્ક થશે? 200 માર્ક. 200 માર્કમાંથી 100 માર્કમાં કન્વર્ટ કરી અને 33 માર્ક તમારે પરીક્ષામાં પાસ થવા માટે લેવાના હોય છે. એટલે કે પ્રથમ એક્ઝામ 50 માર્કની છે, એમાંથી તમારે 25 માર્ક લેવાના છે. બીજી 50 માર્કની એક્ઝામ છે, એમાં તમારે 14 માર્ક લેવાના છે. તો દ્વિતીય સત્રમાં તમે ફેલ છો, પણ વાર્ષિક પરીક્ષામાં જો તમે વધારે માર્ક લઈ આવો 50 માર્ક, ઇન્ટરનલમાં 15 માર્ક, તો 104 માર્ક, એટલે કુલ 200 માંથી 104 માર્ક તમને મળે છે. તો 100 માંથી 11 માર્ક હશે 52 માર્ક થાય. તો તમે 33 માર્ક લેવાના હોય તો 52 માર્ક થાય તો તમે પાસ કહેવાય. એટલે કોઈ એક જે બધી જ એક્ઝામમાં પાસ થવું તેવું જરૂરી હોતું નથી. કુલ 4માં થઈને 33 માર્ક, 200 માંથી 66 માર્ક થવા જોઈએ એટલે આપણે પાસ થઈએ. અને અહીં 11મા ધોરણમાં એમસીક્યુ છે નહીં, પણ એમસીક્યુ પૂછાય, પણ બધા જ એમસીક્યુ જે 10મા ધોરણમાં તમે પૂછા પરીક્ષાની અંદર 50% એમસીક્યુ પૂછાતા, તે રીતે 50% એમસીક્યુ આવે જરૂરી નથી. પણ એક મૂળના પ્રશ્ન હોય એની અંદર એમસીક્યુ સાચા ખોટા, ખાલી જગ્યા કે પછી એક શબ્દમાં કે વાક્યમાં જવાબ આવો, એ પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. આ ધ્યાનમાં રાખો. પણ આપણે નીટ જે બોલી ઉચ્ચક જેવી એક્ઝામ દેવાની છે, આપવાની જરૂર રહેતી નથી. પરંતુ એન્જિનિયરિંગમાં જવું હોય, ફાર્મસીમાં, મેડિકલમાં જવું હોઈએ, કોઈએ એગ્રીકલ્ચરમાં જવું હોય અથવા અન્ય રાજ્યની અંદર અભ્યાસ કરવા જવું હોય તો અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવાની રહેશે. તો ધોરણ 12 પછી આપણે JEE નીટ અને ગુજકેટ આ 3 એક્ઝામો છે એ આપવાની રહી, જેમાં JEE છે એ A ગ્રુપ ના વિદ્યાર્થીઓ છે એના માટે, નીટ છે B ગ્રુપ ના વિદ્યાર્થીઓ માટે અને ગુજકેટ છે A અથવા B બંને ગ્રુપ ના વિદ્યાર્થીઓ છે એને આપવાની રહેશે. જેમાં JEE ની એક્ઝામ છે કુલ એના માર્ક છે 500 માર્ક્સ નું પેપર આવશે. કેટલા માર્કનું પેપર આવશે મિત્રો? 300 માર્કનું પેપર JEE ની અંદર લેવામાં આવશે, જેમાં 3 વિષય આવે, એ ગ્રુપના વિદ્યાર્થીને કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ, ત્રણેયના 100-100 માર્કના પેપર આવશે. 100+100+100 ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ ત્રણેય. એની પેટર્ન શું છે? તો એની પેટર્નની અંદર તમને એક એમસીક્યુ 4 માર્કનું પૂછવામાં આવશે, એવા 20+5 આ રીતે વિભાજન કરવામાં આવેલું છે. 25 એમસીક્યુ પ્રશ્ન હોય એમાં 20 એમસીક્યુ, 5 એમસીક્યુ, એટલે કુલ
25 એફસીટી પણ 20 એફસીટી માં તમને નીચે ચાર વિકલ્પ આપવામાં આવેલા હોય કે ચાર વિકલ્પમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે એટલે સાચો જવાબ હોય તો 4 ગુણ મળશે પણ જો એ પ્રશ્ન ખોટો પડે તો એના 25% માર્ક કપાય એટલે 4 માર્કનો પ્રશ્ન તો 25% એટલે કે તો એ પ્રશ્ન ખોટો પડે તો એક માર્ક તમારે કપાશે અને બાકીના 5 પ્રશ્નો રહ્યા કે 5 પ્રશ્ન એવા હશે કે જેમાં નીચે વિકલ્પ નહીં હોય પરંતુ એ ન્યુમેરિકલ પ્રકારના એટલે કે એનો જવાબ છે ને 0 થી 9 લગીના નીચેનો જવાબ આવતો હોય 0 થી 9 એવો જવાબ આવતો હોય માનો કે તમે 10મા ધોરણમાં ભણેલા છો કે ટેનમાં તો તમને કે ટેનમાં કેટલા કાર્બન પરમાણુ આવે એનું સૂત્ર C2H6 થાય તો કેટલા કાર્બન પરમાણુ આવે બે તો તમારે સીધો જવાબ બે લખવાનો રહેશે ટૂંકમાં 0 થી 9 લખીના લગીના પૂર્ણાંક ડિજિટમાંથી કોઈ એક ડિજિટ જવાબ આવતો હોય એ તમારે લખવાનું રહેશે અને કદાચ એ પ્રશ્ન ખોટો પડે તો એનો કોઈ નેગેટિવ માર્ક છે નહીં આ 5 પ્રશ્નનો એ ધ્યાનમાં રાખવાનું એટલે હવે આપણે સપોઝ જોઈએ કે કેમિસ્ટ્રી કે ફિઝિક્સમાં 25 પ્રશ્ન છે બરાબર એમાંથી તમને 20+5 પ્રશ્ન છે હવે આ 20 પ્રશ્નમાંથી તમને આવડતા ટીક કરવા ન આવડે પ્રશ્ન ટીક કરવા નહીં તો માનો કે તમને 15 પ્રશ્ન આવડે છે તો 15 પ્રશ્ન ટીક કરેલા છે 15 માંથી સાચા પ્રશ્ન તમારા હોય છે 10 પ્રશ્ન અને ખોટા પ્રશ્ન જવાબ આવે છે 5 તો 10 ના સાચા 10 સાચા એટલે 1 નો જવાબ 1 ના 4 માર્ક મળે તો 10 ના 40 ગુણ અને 5 પ્રશ્ન ખોટા છે તો એ 40 માંથી 5 માર્ક માઈનસ થાય કારણ કે 4 માર્ક હોય 1 ખોટો તો 1 માર્ક જાય તો 5 ખોટા એટલે 5 તો તમારે માર્ક આવે છે કેટલા તો કે આપને 35 માર્ક પછી આ 5 પ્રશ્નો તમે 5 માર્ક ટીક કરેલા છે એમાંથી 3 પ્રશ્ન સાચા પડે છે 2 ખોટા પડે તો એ ખોટાને માર્ક કપાશે નહીં પણ 3 સાચા પડ્યા તો 4 ગુણ્યા 12 માર્ક અને 5 ને 10 3 ગુણ્યા 4 47 માર્ક તમારે એક વિષયમાં 100 માંથી 47 માર્ક આવ્યા આ રીતે કેલ્ક્યુલેશન હોય કે ધ્યાનમાં રાખો એટલે આ જે 20 પ્રશ્ન છે એમાં જેટલા શક્ય આવડતા હોય એ જ ટીક કરવા જેથી નેગેટિવ થાય નહીં અને આ 5 પ્રશ્નમાં તમે બધા જવાબ લખી શકો છો એમાં કોઈ નેગેટિવ સિસ્ટમ નહીં એવું ત્રણ વિષયમાં રહેશે અને નીટની અંદર બી ગ્રુપના વિદ્યાર્થી 720 માર્કનું પેપર આવશે જેમાં ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી એમાં ફિઝિક્સમાં 180 માર્ક હશે આમાં 180 આવશે અને આમાં 360 એટલે કે એક પ્રશ્ન 4 માર્કનો હશે એટલે પ્રશ્નોની સંખ્યા જોઈએ તો ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં 45 પ્રશ્ન આવશે એટલે 45 × 4 180 અને અહીંયા 90 પ્રશ્ન બાયોલોજીમાં આવશે 50% વેઇટેજ બાયોલોજીનું છે એમાં બધા જ પ્રશ્નોમાં નીચે 4 વિકલ્પ આપવામાં આવેલા હશે જે નંબરની જેમ હશે નહીં એમાં પણ તમારે એક પ્રશ્ન ખોટો પડે તો એક માર્ક કપાશે 35% લખે એટલે તમે બાયોલોજીના વિદ્યાર્થી ફિઝિક્સની અંદર 45 પ્રશ્નો આપે તેટલા પ્રશ્નો 35 પ્રશ્ન ટીક કરે છે એમાંથી 30 પ્રશ્ન સાચા પડે તો 30 પ્રશ્ન સાચા પડે તો 20 × 4 એટલે 120 માર્ક થયા 5 પ્રશ્ન ખોટા પડે છે તો એ એટલે કે 5 માર્ક માઇનસ થશે અને 115 માર્ક્સ જે એ પરીક્ષામાં એક વિષયમાં મળી શકે છે આ ધ્યાનમાં રાખીને ચાલવાનું રહેશે ત્યારબાદ ગુજકેટની વાત કરીએ તો મિત્રો ગુજકેટની અંદર એ અને બી બંને ગ્રુપના વિદ્યાર્થી આપી શકશે એમાં જેને એ ગ્રુપ હોય તે કેમિસ્ટ્રી ફિઝિક્સ અને મેથ્સ એનું પેપર આવશે અને બી ગ્રુપ હશે તો કેમિસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજીનું પેપર આવે આ ધ્યાનમાં રાખો તો એમાં કુલ માર્ક 120 છે 120 માર્ક એની વાત કરીએ તો એમાં ત્રણેય વિષયના 40+40+40 એમસીક્યુ છે દરેક એમસીક્યુ 1 ગુણનો રહેશે એટલાનો 1 એટલે કુલ 120 માર્કનું પેપર થશે આમાં પણ જો એક પ્રશ્ન ખોટો પડે તો 25% લઈને માર્ક કપાશે એટલે કે એક પ્રશ્ન ખોટો પડે તો 25 માઇનસ થશે એટલા 25 તો જો તમે 40 પ્રશ્ન છે એની અંદરથી આપણે 35 પ્રશ્ન ટીક કરીએ છીએ એમાંથી સાચા પ્રશ્નો છે એ 31 હોય અને ખોટા પ્રશ્ન 4 તો 31 × 1 એટલે 31 માર્ક આવ્યા અને 4 પ્રશ્ન ખોટા પડે
તો 4 માં 0.25 એટલે -5 તો 1 માર્ક થશે. તો તમારે કુલ માર્ક 1 વિષયમાં 40 માર્ક કેટલા 30 માર્ક તમને મળી શકે છે. તો આ રીતે જે ગુજકેટ ગુજકેટમાં માત્ર ધોરણ 12 નો અભ્યાસક્રમ ધોરણ 12 માં જે ભણો છો એમાંથી જ ગુજકેટમાં પૂછાશે. જ્યારે જેડબલ્યુ ની આનો અભ્યાસક્રમ છે એ 11 અને 12 બંને થઈને એમાંથી પૂછવામાં આવશે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે લોકો નીટ અને જેડબલ્યુ ની તૈયારી કરવાની હોય એને 11મા ધોરણના ચેપ્ટર કોણ વ્યવસ્થિત એમસીક્યુ સાથે પ્રેક્ટિસ કરવાની રહેશે. અને જેને ગુજકેટ ની એક્ઝામ આપવાની હશે એ લોકો ધોરણ 12 છે એના વિષયો ની અંદર જે ચેપ્ટર આવે છે એ ધ્યાનમાં રાખવાના રહેશે. આ ધ્યાન રાખવું આ રીતે તમારે આગળ ના અભ્યાસક્રમની અંદર કઈ કઈ એક્ઝામ આપવાનું છે કઈ રીતે તૈયારી કરવી એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. અને હવે આપણે કેમિસ્ટ્રી વિષયનો અભ્યાસ કરવાનો રહેશે. તો કેમિસ્ટ્રી વિષયની અંદર આપણે બે બુક ધોરણ 11 ની અંદર ભણશું. ટેક્સ્ટ બુકની અંદર પાર્ટ 1 ધોરણ 11 અને પાર્ટ 2. તો પાર્ટ 1 ની અંદર આપણે 7 ચેપ્ટર છે. પાર્ટ 2 ની અંદર પણ 7 ચેપ્ટર એમ કુલ 14 ચેપ્ટર છે એ આપણા અભ્યાસક્રમની અંદર કુલ 14 ચેપ્ટરનો સમાવેશ થશે. ધોરણ 11 ની અંદર પાર્ટ 1 માં 7 અને પાર્ટ 2 ની અંદર 7 ચેપ્ટરો છે. તો આ 14 ચેપ્ટરો છે એનો અભ્યાસ આપણે ધોરણ 11 ની અંદર કરવાનો છે. એમાં પ્રથમ ચેપ્ટર છે એ રસાયણ વિજ્ઞાનની અગત્યતા, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. તો એની આપણે અભ્યાસથી શરૂઆતથી ચેપ્ટરથી કરવાની છે. બીજું ચેપ્ટર છે પરમાણુ ભંગાર વિશે માહિતી મેળવવાની છે. ત્રીજું ચેપ્ટર છે તત્વનું વર્ગીકરણ અને એના આવર્તનીય ગુણધર્મો. ચોથું ચેપ્ટર છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. અને પાંચમું ચેપ્ટર છે એ દ્રવ્ય અવસ્થાઓ, એમાં આપણે વાયુ અને પ્રવાહી અવસ્થાઓ ત્રણ અધ્યાયની અંદર ભણશું. અને છઠ્ઠું ચેપ્ટર છે ઉષ્મા ગતિશાસ્ત્ર. સાતમું ચેપ્ટર સંતુલન ચેપ્ટર છે. આ 7 ચેપ્ટર પાર્ટ 1 ની અંદર આવશે અને પાર્ટ 2 ની અંદર 8મું ચેપ્ટર આવશે જે રેડોક્સ ચેપ્ટર છે. અને 9મું ચેપ્ટર છે એ ત્યારબાદ હાઇડ્રોજન તત્વો એના વિશે અભ્યાસ કરશું. 10મું ચેપ્ટર છે એસ વિભાગના તત્વો, એના વિશે ચેપ્ટર નંબર 10 ની અંદર અભ્યાસ કરશું. 11મું ચેપ્ટર છે એ ઈ વિભાગના તત્વો સમૂહ 13 અને સમૂહ 14નો અભ્યાસ કરવાનો રહેશે. અને ત્યારબાદ 14મું ચેપ્ટર આવશે કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતો, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એનું અભ્યાસ કરશું. 15મું ચેપ્ટર છે એ હાઇડ્રોકાર્બન, જે કાર્બનિક સંયોજનો છે એમાંના એક હાઇડ્રોકાર્બન સંયોજનો છે એનો અભ્યાસ આપણે 15મા ચેપ્ટરમાં કરશું. અને 16મું ચેપ્ટર છે એ રોજિંદા આપણે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન એનો અભ્યાસ કરવાનો રહેશે. આ કુલ 14 ચેપ્ટર આપણે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરશું. હવે એક વસ્તુ, 9 ચેપ્ટર આપણે કયું ચેપ્ટર ચાલુ કરી તે પહેલાં તમને બધાને તત્વોના નામ 1-20 સુધી તો આવડતા હશે, પરંતુ આપણે 1-30 સુધીના તત્વો છે એ ગમે ત્યારે જરૂર પડે આગળના ચેપ્ટરોમાં એ 1-30 સુધીના તત્વોના નામ, પરમાણુ ક્રમાંક, સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના છે એ આપણે વ્યવસ્થિત યાદ રાખવાની છે. તો પહેલાં નામ, પરમાણુ ક્રમાંક અને સંજ્ઞા તમારે યાદ રાખવાનું રહેશે. જે હું લખાવું છું તે તમે લખી લેજો અને તૈયાર કરી લેવાના રહેશે. પછી આપણે 9 ચેપ્ટર છે એમાં ક્રમશઃ પહેલો ચેપ્ટર ચાલુ કરશું. હિલિયમ,
कार्बन नाइट्रोजन ऑक्सीजन क्लोरीन नियोन सोडियम मैग्नेशियम एल्युमिनियम हमेशा मित्रों ध्यान रखो तत्वों की संज्ञा लिखो क्या है संज्ञा एक जो अक्षर आपको हो तो ई कैपिटल लिखो जैसे डी अक्षर आवे क्या है प्रथम कैपिटल और બીજો સ્મોલ લખવાનો રહેશે એટલે પ્રથમ પ્રથમ નામ છે હાઇડ્રોજન બીજાનું નામ આવશે હિલિયમ બીજાનું નામ લિથિયમ ચોથાનું નામ બેરિલિયમ પાંચમું બોરો છઠ્ઠું કાર્બન સાતમું નાઇટ્રોજન આઠમું ઓક્સિજન ક્લોરીન નિયોન સોડિયમ મેગ્નેશિયમ અને પછી ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ તો ચૌદ નંબરનું તત્વ એલ્યુમિનિયમ પછી સિલિકો એસઆઈ સંજ્ઞા રહેશે ત્યારબાદ પંદર નંબરનું જે તત્વ છે એ પંદર નંબરના તત્વની સંજ્ઞા ફોસ્ફરસ પી કેપિટલ પી સોળમું છે સલ્ફર એસ સત્તરમું ક્લોરિન સી એલ અઢારમું આર્ગોન એ આર ઓગણીસમાં પોટેશિયમ વીસમાં કેલ્શિયમ એકવીસમાં સ્કેન્ડિયમ એસ સી બાવીસમાં ટિટેનિયમ ટી આર અને ત્રેવીસ મેગ્નેશિયમ અને ચોવીસ ક્રોમિયમ સી આર અને પચીસ મેંગેનીઝ મેને એટલે આનું નામ થશે સિલિકો પછી ફોસ્ફરસ પછી સલ્ફર ક્લોરિન આર્ગોન અને પોટેશિયમ કેલ્શિયમ સ્કેન્ડિયમ ટિટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ ત્યારબાદ તત્વોની સંજ્ઞા અને નામ તો પરમાણુ ક્રમાંક 26 27 28 29 અને 30 20 ની આપણે યાદ રાખવા છે તો 26 માં આવશે આયર્ન આયર્ન પછી 27 માં આવશે કોબાલ્ટ 28 માં નિકલ ને આપણે પ્રથમ સંજ્ઞા લખશું એટલે આયર્નની સંજ્ઞા એપી અહીંયા કોબાલ્ટમાં સી ઓ અને 28માં નિકલમાં એ આર 29ની અંદર પરમાણુ ક્રમાંક કોપર સી યુ અને છેલ્લું જીંક જેડ એ તો આયર્ન તત્વ કોબાલ્ટ નિકલ કોપર અને જી આ રીતે પૃથ્વી તત્વના નામ પરમાણુ ક્રમાંક અને સંજ્ઞા આપણે આવડતી હોવી જોઈએ પરમાણુ ક્રમાંક કઈ રીતે આપવામાં આવે છે તમને ખ્યાલ છે કે તટસ્થ પરમાણુ હોય એના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા હોય અને એનો પરમાણુ ક્રમાંક અને કોઈ પણ તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા જ તેમાં ઇલેક્ટ્રોન પણ આવેલા હોય એટલે કોઈ પણ તટસ્થ પરમાણુનો પરમાણુ ક્રમાંક છે એટલા ઇલેક્ટ્રોન જે તત્વમાં હોય પ્રોટોન પણ એટલા તરીકે આપણે જોવા મળશે આ ધ્યાનમાં
રાખવાનું રહેશે દરેક વિદ્યાર્થી મિત્રોએ. તો આટલા તત્વોના નામ પરમાણુ ક્રમાંક સંખ્યા અને ઇલેક્ટ્રોન રચના છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ કે આની આપણે આગળના ચિત્રોમાં વચ્ચે વચ્ચે જરૂર પડે તો આપણે આવડી જવા જોઈએ. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને આ ઉપરાંત સમૂહ વાઇઝ પણ આપણે તત્વોના નામ પણ યાદ રાખશું, પણ જે આગળ જરૂર પડશે ત્યારે હું કહીશ. અત્યારે આ એકથી 20 સુધીના તત્વો છે એના નામ પરમાણુ ક્રમાંક સંખ્યા અને ઇલેક્ટ્રોન રચના છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે, બરાબર. તો આગળના લેક્ચરમાં આપણે પહેલું ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એની ચર્ચા પછીના બીજા લેક્ચરથી આપણે ક્રમશઃ ચેપ્ટર પ્રથમ ચેપ્ટર છે ત્યાંથી આગળ વધશું. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. તો આટલી વસ્તુ આ લેક્ચર પૂરો થાય એ વ્યવસ્થિત લખી લેજો અને ત્યારબાદ મોઢે બે વાર ત્રણ વાર અને પ્રેક્ટિસ કરવી. કઈ રીતે પ્રેક્ટિસ કરવી? પ્રથમ ક્રમમાં યાદ રાખવા પ્રયત્ન કરવો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નિયોન, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગ્નેશિયમ, ફિલિથિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, બરાબર. આ પ્રમાણે અને પછી વચ્ચે વચ્ચેથી પ્રેક્ટિસ કરવી કે પોટેશિયમ કેટલામાં નંબરનું કેટલામાં પ્રમાણ પ્રમાણ ધરાવે, તો પોટેશિયમનું પ્રમાણ પ્રમાણ કેટલો ધારે, તો 25 નંબરનું પરમાણુ પ્રમાણ ધરાવે તત્વ કયું, તો કે મેગ્નેશિયમ. આ રીતે આગળ પ્રેક્ટિસ કરી પછી તમને ટીએનટી ક્યાં તત્વની સંજ્ઞા, તો એની એની આવશે નિયોન. એમએન ક્યાં તત્વની સંજ્ઞા, તો કે મેંગેનીઝ. આ રીતે આપણે એ સંજ્ઞા ઉપરથી નામ, નામ ઉપરથી સંજ્ઞા, એ પરમાણુ પ્રમાણ આડાઓ પણ આવડી જવું જોઈએ. એટલે આપણે ક્રમશ યાદ રાખીને પ્રેક્ટિસ કરીએ, પછી આ રીતે આડાઓ પ્રેક્ટિસ કરશો અને સરળતાથી યાદ રહી જશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આગળ જ્યારે જરૂર પડે ત્યારે આપણે બહુ જાજુ વિચારવું પડે નહીં કે આટલા નંબરનું તત્વો કયું અથવા કે ક્યાં તત્વની સંજ્ઞા હોય, તો એ રીતે જ્યારે પ્રેક્ટિસ કરી લેવી. પછી આગળના લેક્ચરમાં ચેપ્ટરની આપણે શરૂઆત ક્રમશ પહેલાં ચેપ્ટરથી કરશું. ચાલો આજે આજે.